सदानन्दम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्मच्छदसदृशशोभाक्षियुगल कृपापरावर श्रितसकलजीवतिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारयनमुनि वर्निवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरादनाम्बुजं पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणि श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી સ્વામી મહારાજની ભગવાનિકૃણ્યા વધલા ભક્તોને જય સ્વામિનારાયણ વાલા ભક્તો ગરડા અંતે પ્રકરણનું ચોત્રીસમું વચનામૃત સુખ પ્રશ્ન છે કે ભગવાનને વિશે પ્રીતિ અને અતિશય વૈરાગ્ય હોય તો તો ભગવાનને વિશે વાસના રહે પરંતુ જે ભક્તને વિશ્વાસ અને નિશ્ચય હોય છતાંય પણ એને વાસના ભગવાનને વિશે જ બંધાય એવો ત્રીજો ઉપાય છે છે ખરો ભગવાને સ્વામીના અનુમાનિત કરેલા બે ઉપાયોને સાચા ગણ્યા છે અને ત્યાર પછીથી ત્રીજા ઉપાય વિશે મહારાજ વાત કરે છે મહારાજ કે છે જેને નિશ્ચય અને વિશ્વાસ હોય એવો ભગવાનનો ભક્ત એ જેવી રીતે આત્મનિવેદી સાધુ બ્રહ્મચારીના નિયમ છે એવી જ રીતે એ પણ એટલા જ કડક નિયમોને પાળે ભગવાનને રાજી કરવાને માટે ધર્મામૃત શાસ્ત્ર ખાસ કરીને ત્યાગી સાધુઓ માટે છે સ્ત્રી અને ધનના ત્યાગી સાધુને ધર્મામૃતનું પાલન કરવાનું શ્રીજી મહારાજની આજ્ઞા છે પરંતુ એમાં એક વાક્ય લખેલું છે એકાંતિક ધર્મનું સ્વરૂપ જેને સિદ્ધ કરવું હોય એને એ શાસ્ત્રમાં કહેલા ઉપાયોનું પણ કારણ કે શ્રીમદ સત્સંગી જીવનનો એક પાર્ટ જ છે શ્રીમદ સત્સંગી જીવનનો એક વિભાગ જ છે અધ્યાયો જ છે પ્રકરણ ચારના કહેતા ગ્રહસ્થ આશ્રમની અંદર પણ તમારાથી જે શ્રેષ્ઠ ભક્તો ધર્મ નિયમને પાળે છે એને જોઈને તમે એવા નિયમ પાળવા માટેનો પ્રયત્ન કરો સંતો માટેના જે નિયમો છે શ્રીજી મહારાજે કીધું છે જે ત્યાગીને શોભારૂપ છે ગ્રહસ્થને દૂષણરૂપ છે તમે ઘરમાં પત્તર લઈને જમવા બેહો એ તમારી શોભા નથી તમે અમારી જેમ ભગવી ગૌમુખ્યો રાખવા લાગો એ તમારી શોભા નથી તમે અમારી જેમ ભગવા આસનો પાથરીને ભગવા આસનો પાથરો ભગવા તમારું બધું રાખો એ તમારી શોભા નથી ઠીક છે તમને કલર ગમતો હોય ને રાખો એ વાત જુદી છે પણ કઈ શોભા છે કે જે અમને પણ શોભા છે ને તમને પણ શોભા છે કે અમે અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખીએ એમ તમે ગૃહસ્થ આશ્રમમાં હો પણ તમારે પરનેલી સ્ત્રી સિવાય બીજી સ્ત્રીઓનો તમે એવી રીતે ત્યાગ રાખો એ મહારાજને ગમે એ મહારાજને ગમે તમારા લેવલમાં આવતું હોય તમને ડિસ્ટર્બ ના કરતું હોય તો તમે એ કરો એ ગમે તમે ભગવાનના સંતો જેમ અપરિગ્રહ સંતો પાસે કશું જ ધન પોતાનું ના હોય એમ તમે તમારું સર્વસ્વ ધન મહારાજને અર્થે કરીને રાખો એ ભગવાનને ગમે એ ગમે પણ તમે પછી અમારી જેમ તમને એમ થઈ જાય ઈચ્છા ગાતરીયું બાંધી દઈએ અમે એ તમારી શોભા નથી જે શોભાવાચક છે એ જ લેવું જોઈએ કારણ કે એની અંદર જ દરેકનું હિત હોય છે એટલે ત્યાગીનું પણ કેટલુંક ગ્રહસને પાળવું જોઈએ જો એ ગ્રહસ ગ્રહસનું પાળતા પાળતા સંપૂર્ણ થઈ ગયું હોય તો પાછું એનું અધૂરું હોય અને અમારું અનુકરણ કરવા જાય તો એ પ્રોબ્લેમ અને ત્યાગી હોય એને પોતાથી શ્રેષ્ઠ ત્યાગવાળા જે ભગવાનના ત્યાગીઓ હોય એના જીવનમાંથી એવી પ્રેરણા લઈ અને શીખવું જોઈએ આજે પૂજ્યપાદ ગુરુજી જેટલા જેટલા મહાન પુરુષો આ પૃથ્વી પર દેખાય છે પૂર્વે જે થયા છે એ બધાના જીવનમાં એવા હતા કે જે લોકો જન્મસિદ્ધ જન્મસિદ્ધ ત્યાગની અંદર જન્મેલા એ લોકો જન્મસિદ્ધ ત્યાગી છે જન્મસિદ્ધ એમાં ત્યાગને વૈરાગ્ય સહજ હોય છે છતાંય પણ બીજા મુમુક્ષના ઉપદેશ માટે પોતાના જીવનને ત્યાગ પ્રધાન રાખતા હોય છે ગુરુજી જે સમયે યુવા અવસ્થા એ સમયે એક મુઠ્ઠી સિંગદાના ઉપર ધારણા પારના કરતા એક મુઠ્ઠી સિંગદાણા ઉપર પારના દિવસે બોલો અને ધારણાના દિવસ ઉપવાસ પારના દિવસ મુઠ્ઠી સિંગદાણાના પારના કરી લેવાના એ શેકેલા નહીં બસ જમી લીધું પૂરું થઈ ગયું એક ટાઈમ મુઠ્ઠી સિંગદાણા જમવાના એક કેળું અને એક આટલો ગ્લાસ દૂધ આની ઉપર પણ મહિનાઓ સુધી તપ કરેલું છે ફક્ત મગ એની ઉપર પણ તપ કરેલું છે કેટલી પ્રકારના વ્રતો કરેલા છે એની પાછળનું કારણ એ આજે પણ કરે છે આટલી દોડા દોડીની વચ્ચે કેટલીક જગ્યાઓએ ગુરુજીના પારાયણ હોય ત્યારે સંતો વચ્ચે ક્યાં વચ્ચે આ બાજુ પંચમહાલ જિલ્લાની અંદર હતું પારાયણ ગુરુજીની કથા વાર્તા ગોધરાનું જે પારાયણ છે એ સમયની તમે જે શ્રીમદ સત્સંગીજીની કથાઓ સાંભળો છો ગુરુજીની ભેગા બાર વાગે ગુરુજી કથા કરીને ઉતરે પધરામણી કરવાવાળા સંતોને બદલાવાનું હોય સંતો થાકી જાય બાજુવાળા ગુરુજીને તો કથાએ કરવાની ને પધરામણી કરવાની ધારણ કરવાનું અને પધરામણી કરવાની હરિભક્તો સાથે બેસવાનું અને વ્યાસપીઠે ત્રણ કલાક કથા કરવાની બધું જ ભેગું કરે રાતના અગિયાર અગિયાર વાગ્યા સુધી પધરામણી કરે અને તોય ધારના પારનાની અંદર પણ સતત હસતા રે સદાય બધાને આનંદ કરાવે સુખ આપે મોટા પુરુષોનો ત્યાગ આવો હોય છે ભગવાનના એવા ઘણા સંતો ભક્તો હોય છે કે જેની અંદર એવા ત્યાગના નિયમો ઘણા બધા હોય આપણે ગ્રહસ્થ આશ્રમમાં જોવા ને આપણા રમણ દાદા આજે કેટલી ઉંમર થઈ દાદાની એસી બ્યાસી થઈ ગયા પણ હજુ ઋષિ ઋષિચાંદ્રાયન કરે ઋષિ ચાંદ્રાયણ શિશુ ચાંદ્રાયણમાં આઠ ગોળા લેવાના અને ઋષિચાંદ્રાયનમાં ઋષિશો તમારા નામે જે ચાંદ્રાયન બહુ ભારે છે નથી થાય એવું ત્રણ જ ગોળા લેવાના ત્રણ જ કોળિયા આખા દિવસમાં જમવાના અને મહિના સુધી હવે ચોમ્બોતેર વર્ષના ડોસા ઋષિ ચાંદ્રાયન કરે દાદા તો ક્યારે બોતેર હું દાદાને હું જોઉં ત્યારથી એ તો ઋષિ ચાંદ્રાયન દર ચાતુર્માસમાં એકવાર કરતા ગુરુજી ના પાડ્યું ત્યારથી વરી કંઈક ઓછું કર્યું હોય તો તોય કરે પાછા લો હવે આટલી ઉંમરે પણ ચાંદ્રાયન કરવાની ઈચ્છા થવી નહીં તો શાસ્ત્ર તો ના પાડે છે ને વૃદ્ધાવસ્થા થાય એટલે બંધ કરી દો એટલે એક તો વૃદ્ધ અવસ્થા હોય શાસ્ત્રનો નિષેધ મળે બહુ સારું બે સુખ પણ તોય કરવાનો ઈશક આ ગ્રહસ્થ આશ્રમ અંદર ભક્તો એવા ઘણા બધા ભક્તો હોય યુવા અવસ્થામાં પણ આ તો ઉંમરવાળાની મેં વાત કરી કે જેની ઉંમર હોય અને જે આવું કરી શકે હા એ ત્રણ જમી શકે અને પછી પાછા મને કે પછી પછી છે ને સૂઠની ગોળીઓ ખાવાની કે થોડી એટલે પછી ભૂખ ઉગડી જાય પાછી એટલે શરીર સશક્ત ફરીના વર્ષે ચાંદ્ર થાય નહીં તો એક વર્ષ કરે પછી ના થાય પણ કહેવાનો અર્થ એ છે કે ભગવાનને ત્યાગ ગમે છે બહુ મોટો બહુ આકરો ત્યાગ નહીં પણ સહજ ત્યાગ આપણાથી થઈ શકે એવો ત્યાગ ભગવાનના ભક્તે કરવો જોઈએ ખાવું પીવું સાંભળવું જોવું સૂંઘવું એમાં તમારાથી જે નાનો નિયમ રખાય ચરી પાડો વૈદ હોય ને ચરી પાડવા કે એમ ચરી પાડો કે પંદર દિવસ મારે પાપડની ચરી પાડવી છે પાપડ ખાવો જ નથી ગ્રહસને પાપડ વિના હાલે જ નહીં પાપડ હોય જ ભોજનની અરે પાપડ હોય હવે પાપડ વિના ચાલે પાપડની ચરી પાડો મરચાં વિના ના હાલે તો મરચાંની ચરી પાડો તમારે સરસ એક એક જ બેડ આવો જ બેડ મારે સૂવા માટે જોવે અને આવો બેડ હોય ને આ જ બેડ હોય તો જ મને ઊંઘ આવે તો પંદર દિવસ એ બેડની ચરી પાડો કાર્પેટ પર ઊંઘી જવાની છે ચરી પાડો એવી ચરી પાડીએ તો એવો ત્યાગ થોડો થોડો થતો રહે અને પછી એવા ત્યાગથી ભગવાન રાજી થાય ભગવાનની નજરમાં હોય તમને એમ થાય કે બેડમાં હું કાર્પેટમાં હું ફેર પડ્યો તમને કંઈ ફેર ના લાગતો હોય પણ મહારાજને બહુ મોટો ફેર લાગે કારણ કે બેડ વિના ચાલતું જ નથી અને કાર્પેટ ઉપર ઊંઘી ગયો એટલે ભગવાન બહુ રાજી થાય એવા ત્યાગથી ટૂંકમાં આપણાથી થઈ શકે એવો થોડો થોડો ત્યાગ શીખવો જોઈએ જેનાથી ભગવાન રાજી થાય આપણાથી શ્રેષ્ઠ સંતો ભક્તોના જીવનમાંથી ત્યાગને શીખવો જોઈએ જેનાથી મહારાજ રાજી થાય જેમ ગુણાદિત્યાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીને કીધું કે સ્વામી તમારે ભગવાનને રાજી કરવાનો ખપ છે તો મારે છે એટલે હું સ્વામી પથારી નહીં લઉં તો સ્વામીએ પથારી ના લીધી તો સ્વામીનું શરીર ટેવાઈ ગયું ભોય હોવાનું ટેવાઈ ગયું કેવું ટેવાઈ ગયું સ્વામી કે કાંટો વાગે તો કાંટો ભાંગી જાય બોલો તળિયા એવા થઈ ગયા આવી તાકાત થઈ ગઈ પણ સ્વામીએ મુક્તાનંદ સ્વામીને જોયા ત્યારે પણ સ્વામીએ એવું જ કીધું હોત ઓહો માં જ એવા સાધુ હાલો ગોધડું લઈ લો કીધું છે તો તે ગોધડું લઈને ઊંઘી ગયા હોત તો આજે સદગુરુ ગુનાદાન સ્વામીની વાતોથી હજારો કરોડોના કલ્યાણ થાય છે એના થયું હોત એવું છે મોટા મોટાના જીવન પ્રેરણાદાયી હોય છે એ કોઈને કોઈ જગ્યાએથી એને કાંઈ કશું શીખવાનું હોતું નથી બધું શીખીને જ જન્મ્યા હોય છે છતાંય પણ બીજાનો ઉપદેશ માટે આપણા જેવા મોક્ષના ઉપદેશ માટેના જીવન છે આગળ મહારાજ જો બીજો ઉપાય બતાવે છે ભગવાનને વિશે વાસના જેને નિશ્ચય અને વિશ્વાસ હોય એને એક તો સ્વધર્મ સંબંધી નિયમને દૃઢપણે પાળવા સાવધાન થકા પાડવા ઢીલાના પડી જવું તથા ભગવાનની અને ભગવા તથા સ્વામિનારાયણરે સ્વામિનારાયણ એવી રીતે પંચ વિષયના ત્યાગ સંબંધી નિયમને દૃઢપણે સાવધાન થકો પાડે તથા ભગવાન અને ભગવાનના ભક્ત તેની દેહે કરીને પરિચર્યા કરે તથા ભગવાનની કથા સાંભળે ઇત્યાદિક નવ પ્રકારની ભક્તિ સંબંધી જે નિયમ તેને પાળે ત્યારે એના મનમાં પણ શુભ સંકલ્પ થવા લાગે શુભ સંકલ્પ થાય બીજો ઉપાય મહારાજે બતાવ્યો ભગવાનના ભક્ત તેની દેહે કરીને પરિચર્યા કરે ધને કરીને ના કીધી મને કરીને ના કીધી પણ દેહે કરીને કીધી બહુ વિચારીને આ શબ્દ વાપર્યો છે મનથી સેવા કરવી ભગવાનના ભક્તની એમ ના કીધું ધનથી સેવા કરવી એવું ના કીધું પણ દેહે કરીને કરવી હવે દેહે કરીને ભગવાનના ભક્તની સેવા ક્યારે થાય ભગવાનના સંતની સેવા ક્યારે થાય કે તમે એની ભેગા રહેવા આવો તો થાય તો ભેગા રહેવા આવવાનો તો કોઈને ટાઈમ ના હોય શનિવાર હોય ત્યારે હાજે સાડા પાંચ વાગે સત્સંગ કીર્તન ભક્તિ શરૂ થતી હોય તો પોણા છ આવે શનિવાર હોય તો કોઈને એવો સંકલ્પ થાય કે હાલો આજ શનિવાર છે તો સવારના નવ વાગ્યાના જઈએ સંતોના સંત નિવાસ સાફ કરીએ ક્યાંક કોઈ જગ્યાએ ધૂળ ચડી ગઈ હોય એ સાફ કરીએ સંતોની કોઈ સેવાઓ હોય એ કરીએ સંતો કે અને આવો એ વાત જુદી છે અને તમને પોતાને સંકલ્પ થાય કે હાલો સંતોની સેવા કરવા વહેલા પહોંચી જાય તો નવ વાગ્યાથી રાતના અગિયાર વાગ્યા સુધી મંદિરમાં જ રહેવું છે અને સંતોની સેવા કરવી છે સંત નિવાસમાં સેવા કરવી છે વાસણ ઉટકતા શીખવું છે કપડાં ધોતા શીખવું છે લો ચાલો દાદર સાફ કરવા સંત નિવાસમાં કચરા પોતા કરવા એ દેહે કરીને સેવા કહેવાય હાલો ભગવાનના ભક્તો આવશે એ પહેલાં જઈને વેક્યુમ કરી દઈએ ખુરશીઓ ગોઠવી દઈએ ભગવાનના ભક્તો આવે તો એના જોડા હરખા મૂકી દઈએ કોઈ જગ્યાએ ક્યાંક આડું આળું મંદિરમાં પડ્યું હોય તો બધું હરખું કરી દઈએ ભગવાનના ભક્તની આવી રીતે સેવા કરવાની ઈચ્છા આપણને થઈ કે નહીં ના થઈ હોય તો આવે જગાડજો આ વાત ના થઈ હોય તો આવે જગાડવાની દેહે કરીને સેવા કરે દેહે કરીને એ ભગવાનના ભક્તની સેવા એટલા માટે કીધી છે વાલા ભક્તો કે દેહે કરીને જ્યારે ભગવાનના ભક્તની સેવા પરિચર્યા કરો છો ને ત્યારે એનો અતિ રાજીપો થઈ જાય છે કોઈ બીમાર હોય તમે એનું માથું ડાબી દીધું તમે એના પગ ડાબી દીધા તમે દવા આપી દીધી તમેને જમાડી દીધા એ રાજી થશે એ રાજી થશે કોઈ કોઈ એવા ભક્ત છે જેનાથી ઠેલો નથી ઉપાડાતો એનો ઠેલો તમે ઉપાડી લીધો દેહ કરીને એ રાજી થાય મોટા મોટાના જીવન આવા હોય છે અને આવા જ હતા બાદ ગુરુજી દાદા ગુરુજીની જે કથા સદગુરુ સ્મૃતિ મહોત્સવની અંદર એમણે કરી છે એ કથા દરમિયાન કેટલીક જગ્યાઓએ પોતાનો વૃત્તાંત દાદા ગુરુજી સાથેનો જે સંબંધ એને પણ કથા વાર્તા દરમિયાન કહે છે એમાં ગુરુજી એક જગ્યાએ ઉલ્લેખ કરેલો છે કે એક હરિભગતનો ઠેલો દાદા ગુરુજીએ મારી પાસે ઉપાડાવ્યો હતો અને મને માથે મૂકી હરિભગતનો ઠેલો મારી પાસે ઉપાડાવ્યો અને એમ કીધું કે આવા ભક્તોની સેવા કરીએ ને મહારાજ રાજી થાય લો આજે જે મહાપુરુષો થયા છે એમને નથી થયા એમને નથી થયા ગુરુજી દાદા ગુરુજી એવા હતા હરિભગતની થાળીઓ ધોઈ નાખતા થાળીઓ ધોઈ નાખતા આ સત્સંગમાં કેટલાય મહાપુરુષો એવા થયા છે જેની આ સત્સંગની અંદર સત્સંગોની થાળીઓ ધોઈને જેના નખ ઘસાઈ ગયા છે મહાપુરુષો એમને નથી થયા કોઈ ગાદી તકે બહેન મહાપુરુષ નથી થયો કોઈ નથી થયો કોઈ હરિભગત પહેલી હરોળમાં બેહી જાય આવીને એનાથી કોઈ એકાંતિક નથી થયો જે કોઈ સ્થિતિવાળા થયા છે એના જીવનમાં ત્યાગ અને વૈરાગ્ય જેટલા પ્રધાન હોય છે એટલું ને એટલું જ ભગવાનના ભક્તની પરિચર્યા કરવી એટલી જ મહાન હોય છે મહાન એ જ થયા આજ પૂજ્ય જોગી સ્વામી આજ આખો સત્સંગ આપણે જોગી સ્વામી જોગી સ્વામી જોગી સ્વામી કરીએ પણ એ જોગી સ્વામીનું વૃત્તાંત ક્યારેક પુસ્તક ખોલીને વાંચીએ ક્યારેક એમની ભેગા રહેલા એ સંતોને એના ઇતિહાસ પૂછીએ ગુરુજી એકવાર કહેતા કે પૂજ્ય જોગી સ્વામી એ વાસના નહોતી એને તો ભગવાનની જ વાસના હતી પણ એના જીવન એવા પ્રેરણાદાયી હતા કે જે મનન તમને શીખવાડે છે પર્વતભાઈ ચોવીસ કલાક મૂર્તિમાં રહેવાવાળા એક હરિભક્ત પર્વતભાઈ અચરજકારી છે રહે માય અચરજકારી છે સદાય મૂર્તિમાં રહેવા વાળા પર્વતભાઈ જેની પાછળ પાંચ વર્ષ સુધી અવતારો ફર્યા છે હરિચરતાનું સાગર એમ કે છે કે પાંચ વર્ષ સુધી પર્વતભાઈ ની પાછળ અવતારો ફર્યા છે પર્વતભાઈ હામું જોતા નથી ત્યારે ભગવાન ઠપકો આપે છે ભગવાન ઠપકો આપે છે પર્વતભાઈ આ તમારી પાછળ અવતારો ફરે તમે જોતા નથી પર્વતભાઈ કે મને સર્વ અવતારના અવતારી આપ મળ્યા બસ આવા પર્વતભાઈ ગઢપુરની સભાની અંદર દાદા ખાચરનો ગોલો બીમાર પડ્યો બીમાર પડ્યો ત્યારે મહારાજે સભાની અંદર પૂછ્યું કે દાદાનો ગોલો બીમાર છે સેવા કોણ કરશે કાઠિયો કે મહારાજ એવા તો ગોલા અમારે ઘેર ઘેર છે એ ગોલકાની સેવા થોડી થાય મહારાજ આ સભામાં પૂછાય કે ગોલાની સેવા કોણ કરશે ગોલાની સેવા રાખવા કોઈ ગોલો રાખે દાદો ખાચર પગારદાર એની સેવા કોણ કરે મહારાજ આ સભામાં પૂછવા જેવું છે અહીં તો બધા રાજા બેઠા છે જેને ગેર કેટલા ગોલા ગોલ્યો છે મહારાજ આને ના પૂછાય તમે રહ્યા ભગવાન નાની ઉંમરમાં થઈ ગયા ત્યાગી તમને કેટલી વસ્તુ ખબર જ નથી કે તમે ક્યાં પૂછી કાઢો છો આ પ્રશ્ન મહારાજ કે કાઠિયો અમે તો ખાલી પૂછીએ છીએ દાદાનો ગોલો બીમાર છે તમારામાંથી કોઈ સેવા આ સભામાંથી જેને ઈચ્છા હોય એ ઊભા થાવ અને પર્વતભાઈ પાછળ બેઠા હતા સ્વામીએ વાતોમાં કીધું સ્વામી વાતોમાં કે કોઈ મોટો કોઈ મોટો માન હોય ને આગળ બહેન પર્વતભાઈ જેવું માન હોય પાછળ બેહ પણ પાછળ આગળનો કાંઈ મેળ નથી સ્વામી કે સ્થિતિવાળો હોય એ પાછળ બેઠો હોય ખૂણામાં બેઠો હોય આગળ બેઠો હોય ઉપર બેઠો હોય નીચે બેઠો હોય એ તો જ્યાં બેઠો હોય ને તેની સ્થિતિના વેવ્સ ફરવા માંડે સ્થિતિવાળા માટે આસનની જરૂર નથી હોતી સ્થિતિવાળા માટે કોઈ પાટની જરૂર નથી હોતી સ્થિતિવાળા માટે કોઈ સોફા સેટોની જરૂર નથી હોતી સ્થિતિવાળા માટે આગલી હરોળોની જરૂર નથી હોતી સ્થિતિવાળો જ્યાં બેસે તેના વેવ્સ ઓટોમેટિક પ્રસરી જાય એકાંતિક પુરુષો જે છે એકાંતિક પુરુષોની ઓળખ જ એ છે એકાંતિક પુરુષોની ઓળખ જ એ છે એને ઓળખાવા ના પડે આ બહુ મોટા છે બહુ મોટા છે બહુ મોટા છે એવું મોટા પુરુષોને ઓળખાવા ના પડે એ તો એના ગુણગાન આપણે ગાઈએ છીએ આપણી જીભને પાવન કરવા પણ આપણે કાંઈ ગાઈએ તો એ મોટા થાય એવું ના હોય એ તો કોઈ પણ જીવ એના યોગમાં આવે એના હૃદયમાં હા પડી જાય કે આ બહુ મોટા છે કોઈને કહેવું ના પડે દરેકનો જીવ કબૂલ કરે જીવ કબૂલ કરે દુશ્મન પણ સ્વીકારી લે કે આ મોટા જ છે બહુ મોટા છે હૃદયમાંથી આ પડી જાય જીવને પોતાના કલ્યાણની આશા બંધાઈ જાય એવા હોય પર્વતભાઈ ઊભા થયા મહારાજને કે મહારાજ દાદા ખાચનને ગોલાની સેવા હું કરીશ મહારાજ કે પર્વતભાઈ પણ તમે તો બહુ મોટા ગામે હતી તમારે તો કેટલા ગામમાં રાજ તમે કેવડા મોટા પટેલ અને તમારે કેટલું ખેતીનું રાજને આપ તમારે ત્યાં તો કેટલા ગોલા ગોલીને તમે દાદાના ગોલાની સેવા કરશો પર્વતભાઈ કે હા મહારાજ દાદો ખાચર તમને વાલો રાતને દિવસ તમે દાદો દાદો કરો અને એ દાદાના ગોલાની સેવા પર્વતને ક્યાંથી મળે માટે મહારાજ અગતરાય જવાનું બંધ ગોલો જ્યાં સુધી હાજો ના થાય દાદા ખાચરનો ત્યાં સુધી પર્વત એની સેવામાં રહેશે અને મહારાજ એનું બધી જ સેવા હું કરીશ મહારાજ પર્વતભાઈને ભેટી પડ્યા કે વાહ શું અને મહિમા છે વાલા ભક્તો પર્વતભાઈ જેવી સ્થિતિ પર્વતભાઈ જેવી સ્થિતિ આપણા હૃદયની અંદર તમે વિચારો કે જેને ચોવીસ કલાક જે પર્વતભાઈને શ્રીજી મહારાજ પૂછે કે પર્વતભાઈ તમે શું ખાધું શું પીધું ને શું જોયું છે પર્વતભાઈ કે મારા જન્મ્યો ત્યારથી જો મૂર્તિ સિવાય કાંઈ ખાધું હોય મૂર્તિ સિવાય કાંઈ પીધું હોય અને મૂર્તિ સિવાય કાંઈ જોયું હોય તો આ પરમહંસના સમ છે જે નિધળકપણે ભગવાન સ્વામિનારાયણ જેવા ભગવાનને આવું કહી શકે કે મેં મૂર્તિ સિવાય કાંઈ ખાધું નથી કાંઈ પીધું નથી જોયું નથી એ પર્વતભાઈ દાદાના ગોલાની સેવા કરવા બેસે એ આપણને શું શીખવાડે છે કે ભગવાનના ભક્તની ટેલચાકરી કરવી હું જોઉં ઘણા ભક્તો એવા હોય કે ઠાકોરજી જમડવા બેઠા હોય ને બાજુવાળા ભગતની ડીશ લઈને નાખી આવે પોતું જલ્દી જલ્દી દોડી દોડીને ઓલા ભગતની જગ્યાએ પોતું મારી દે આવા હોય આવા હોય અને કોઈ કહેવાય હોય મારા જેવા મારશે આવે બહુ મહિમાવાળા છે ને ઓલા સ્વામી માર દેશે ઓલા સ્વામી ધોઈ નાખશે બાથરૂમ સાફ કરવાનું છે હે અમે ક્યાંય બહાર ગયા હોય કે અહીંયા આગળ હોય તો અમારે રણછોડ ભગત છે તો ભગતજીને ચિંતા થાય કોઈ હરિભગતને ઘેર ગયા હોય તો કે સંતોનું કપડું લાલ છે ટબ લાલ થઈ ગયું હશે તો આ હરિભગતને પાછો અભાવ આવશે કોના ઘરવાળા કેટલા મહિમાવાળા હોય કાંઈ ખબર હોય નહીં કોક એવું સમજે કે સારું સંતોનું પ્રસાદીનું ટબ થયું કારણ કે અમારા કપડામાંથી માટી નીકળે ને માટી લાલ અને લાલ કલરનો ડાગો પડી જાય એમાં નવા જો કપડાં કરેલા હોય તાજા તો તો તમારું બાથરૂમ જો સંતો ચાર દી તમે ઘેર રાખ્યા હોય ને તો તમારું તમારું જો આમ એકદમ વ્હાઈટ હોય ને સંતો એને દીક્ષા આપી દે પૂરેપૂરી હવે જો મહિમાવાળા હોય તો તો એમ થાય કે આ એ હાલો પ્રસાદીનું થઈ ગયું એવું ને એવું રાખી મૂકે પણ હવે ભાઈ અમેરિકા જેવો દેશ જ્યાં આગળ નીટ એન્ડ ક્લીન જ્યાં આગળ એકદમ બધું આમ મેચ રહેવું જોઈએ બૂટ મેચ રહેવું જોઈએ કપડું મેચ રહેવું જોઈએ દિવાલ મેચ રહેવી જોઈએ સોફા મેચ રહેવા જોઈએ પડદા મેચ રહેવા જોઈએ બધું મેચ રહેવું જોઈએ એવો દેશ બાથરૂમનો દરવાજો મેચ ને એની અરે ટબ મેચ ને એની દિવાલ મેચ ને એનો નળ મેચ બધું જ મેચ બોલો હવે એની અંદર અમારા જેવા ખાપકે ઓલાનું બધું મેચ કરેલું હોય એ ટાળી દે એટલે પછી ગુરુજી જ કે અમે હરિભગતને ન્યા જઈએ ને એટલે ગુરુજી હોય ને તો ગુરુજી તો ખાસ યાદ કરીને કે અને એ ભગતને જ કે કોઈ અમને કોઈ ના કહે કારણ કે ગુરુજીને અમારા ઉપર પૂર્ણ વિશ્વાસ કે આ લોકો લાલ કરીને નીકળે આ કોઈ દી ધોળું કરે એવા નથી આમને તો દેખવામાં આવતું જ નથી કારણ કે અમારે તો જીવનું કલ્યાણ કરવાનું મગજમાં ફિટ થઈ ગયું ને ટબની લાલ કરી નાખીએ તને દીક્ષા પણ ભાઈ ગુરુજી ભગતને કે ભગત જોયા આવજો બધા બાથરૂમમાં અને ભગત પછી જાય બધા બાથરૂમ બરાબર ઘસે ધોવે વ્હાઈટ કરી દે બરાબર ક્લીન ઓલાલ થાયક ના સંતો બહુ ગુનિયલ છે સંતો બહુ સારા છે ધ્યાન રાખ્યું પણ એવી ઢેલચાકરી કોણ કરે કોણ કરે જેને બહુ ખપ હોય એનાથી થાય ટેલ ચાકરી કરે એની ઉપર ભગવાને બહુ રાજી થાય ને ભગવાનના ભક્તોય બહુ રાજી થાય ભગવાનના સંતોય બહુ રાજી થાય અમારે સંતોમાં એવું હોય કે જે સ્વામી બરાબર જો સેવાવાળા હોય ને જો આવા નીલકંઠ સ્વામી જેવા હોય ઋષિ સ્વામી જેવા બધા સેવા સેવાની મૂર્તિઓ કહેવાય આ બધી મુક મૂર્તિ બધી મુક મૂર્તિ તમારે હવે એવા સાધુ હોય ને એટલે કોઈ જોડમાં જવાનું હોય ને તો બધા સ્વામી એમ કે આ સ્વામીને લઈ જઈએ આ સ્વામી આપો ગુરુજી આ સ્વામી આપો આ સ્વામી આપો અને મારા જેવો સીધો પથારી ગોતતો હોય કોણ લઈ જાય કોઈ ના લે કે ના આવે તો સારું આ જો ના આવે તો બહુ સારું છે અને ચાકરી કરતો હોય તો બધાને ગમે એક મેં જોયું કે સેવા એવો એવો એક સેવા એ એવી વસ્તુ જ્યારે કોઈ પણ નિષ્ઠુર માણસને વશ કરી દે બોલો નિષ્ઠુરને વશ કરી દે તમે આગળ હરિભક્તો હોય તો રસોડાની સેવા હોય કે મંદિરની સેવા હોય તો એની અંદર જે આમ એકદમ ભાવે થઈને બધાની ચાકરી કરે એવા હશે ને એને બધા ચાહશે કે આ હોવા જ જોઈએ આ હોવા જ જોઈએ સેવાની અંદર આમને રાખજો જ આ હશે તો અમાર બહુ સારું અને અમુક હોય ને તો હવ કે એનામના લગતા એમને છે ને બીજું હોપી દેજો સ્વામી કારણ કે બહુ જ ઉપાધિ કરે છે સેવા કરે એને કરતાં તો માથું વધારે દુખાડી દે અને અમુકને બધા જ પસંદ કરેલો બધા જ પસંદ કરે હવે ચિરાયુ ભગત જેવો હોય તેને હવ પસંદ કરે અમારી અંદર આવે મિનેશ ભગત જેવો અમારી અમાર જોડાવે આવે અમાર જોડ આવે પણ આવે જ ને કારણ કે ખબર હોય કેયુર ભગત જેવો હવ પસંદ કરે એવું અને બ્રિજેશ ભગત જેવો પેટી ઉપર ગાવા બેજો હવે કોણ એને સેવામાં લે કહો સત કહેશે પછી કે સ્વામી તમે મારું ક્યાં ઉતારી બોલો હવે એ આવે એટલે પેટી ગોતે તો કોઈ અહીં સાફ સફાઈ કરવાની હોય તો કોઈ કે બ્રિજેશ ભગતને અમારા ટોળ અમારું અમાર ભેગા નામ લખજો સ્વામી અને સંગીતમાં રાખજો અમારા ભેગા મુકાલી નામ જ લખવાનું એવા નથી એને હોપે તો કરે એવા છે દરેકની સેવા અલગ અલગ હોય દરેકની સેવા અલગ હોય સંત હોય તો એમાં પણ અલગ અલગ હોય કોઈની કથાએ કરીને સેવા હોય કોઈની પોતું મારવાએ કરીને સેવા હોય પણ ટેલચાકરી કરવી ભગવાનના ભગતની ટહેલચાકરી જેટલી થાય એટલી દેહે કરીને કરવી દેહે કરીને કરવી એ કરવાની અંદર બહુ માલ છે મને આજે પણ એક પ્રસંગ યાદ છે ડલાસ મંદિરની અંદર હતા પૂર્વેની કથાઓ હું તમને કહું છું ને કે વર્તમાન કાળની કથાઓ જ બહુ સારી એનાથી ઘણી પ્રેરણા મળી જાય ડલાસ મંદિરમાં હું હતો અને ત્યાં આગળ શિકાગોથી હરિભક્તો આવ્યા હતા યોગેશભાઈ રાજેશબહેન બધા એ સમયે એક એ બધા ઠાકોરી જમાડવા બેઠા ને ઠાકોરી જમાડીને ઊભા થયા એમાં એક હરિભગત એ વહેલા વહેલા ઠાકોરી જમાડીને ઊભા થઈ ગયા અને ઊભા થઈને પોતું લઈને ઉભા રહી ગયા ઓલા કે હું મારું છું 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 ત્યારે આપણને થાય કે આ ચાકરી કરવાની આ કેવી ટેવ બોલો કેવી ટેવ ભગવાનના ભક્તો હોય આવા આમના વલ્લભ બાપા આવ્યા હતા યાત્રાની અંદર મહેન્દ્રભાઈ વલ્લભ બાપા તે વલ્લભ બાપા મહેન્દ્રભાઈના કપડાં લોન્ડ્રી કરવાના હોય હું બધું થઈ જશે હું કરી આવું છું લઈ જાઉં છું લઈ જાય ધોઈ નાખે પેલા ના પાડે મહેન્દ્રભાઈ તો એ ધોઈને ગળી વારીને કમ્પ્લીટ કરીને આપી જાય આ ચાકરી છે એવું નથી મહિમાવાળા ભક્તો આજે પણ છે કેટલી ઉંમર થઈ હોય તોય મહિમા નથી મળતો અને તોય ટેલ ચાકરી કરે ટેલ ચાકરીવાળા પર તો હવ રાજી થાય માટે ચાકરી તો કરતા જ રહેવું જ્યારે પણ ચાન્સ મળે કારણ કે મહારાજે કીધું મધ્યનું ત્રેસઠમું વચનાવૃત સાંભળો મહારાજ એમ કે છે ભગવાનના જીવને બળ પામવાને અર્થે ભગવાન અને ભગવાનના ભક્તની સેવા બરોબર બીજો કોઈ ઉપાય નથી કોઈ ઉપાય નથી બળ પામવાનું છે આપણે બળિયા ખાવું છે બળિયા એટલે તાકાતવાળા બી ટ્વેલ વધી જાય એવા કે આમ દિવાલની અંદર પાટું મારે દિવાલ તૂટી જાય એવા બળવાળા ના ભગવાનની વાસના વધે એ બળિયો કહેવાય જેટલી આપણને ભગવાનની વાસના વધે છે એટલા આપણે બળિયા થઈએ છીએ આ કાંઈ હું સાધુ થવા આવ્યો આવ્યો હોઉં ત્યારે તો પોતું કરતો કચરા કરતો ચોકડી સાફ કરતો વાસણ ઉટકતો બરાબર આવું બધું હોય પાર્સદો પછી સાધુ થાવ થોડું ઘણું કાંઈક અયુન રિલ રીક થોડું ઘણું કંઈક ગુરુજીના આજ્ઞાથી શીખવું ક્યારેક વળી થોડું સારે ગમે પદ્ધનિશા શીખી જઈએ અને થોડું કીર્તન ગાતા ને થોડું કથા કરતા ને થોડું આયોજન કરતા ને થોડી વાતો કરતા ને થોડો વહીવટ કરતા ને થોડું આ કરતા ને આ બધું શીખી ગયા બળિયા થઈ ગયા કેવા થઈ ગયા બળિયા થઈ ગયા પાંચ જણ આપણને પૂછે કે સ્વામી આ પ્રોબ્લેમ છે શું કરવું આવું કરો ને ભગત બે સાધુ પૂછે આપણે આ વચનાઓ આમ છે સ્વામી બળિયા થઈ ગયા સ્વામી એમ બળિયા નથી થવાતું કોઈને ઉપદેશ આપતા થઈ ગયા તો બળિયા નથી થયા કોઈ પાંચ કામ સત્સંગના કરતા આવડી જાય તો બળિયા નથી થયા કંઈક સારું કંઈક આવડી કળા એ બળિયા નથી થયા બળિયો એ જ થયો છે કે આવ્યો ત્યારે એને ભગવાનની વાસના કેટલી હતી આજ કેટલી વધી છે બળિયો થયો છે હરિભગત છે સત્સંગમાં આવ્યો થોડો ઘણો કાંઈક વહીવટ કરતો થયો થોડો ઘણો કંઈક મંદિરમાં આવતો થયો આમ કરતો થયો ઓલું કરતો થયો એ બળિયો નથી થઈ ગયો બળિયો નથી થઈ ગયો ભગવાનની વાસના કેટલી વધી ભગવાનનું ખેંચાણ કેટલું વધ્યું એટલો બળિયો થયો એટલો જ હું બળિયો છું આવું માનવાનું રોજ વિચારવાનું હું બળિયો થાવ છું કે પાછો પડું છું જો ભગવાનની વાસના ઘટતી જાય છે ભગવાનની વાસના ઘટતી જાય છે અને પંચ વિષય તરફનું ખેંચાણ વધતું જાય છે તો માની લેવાનું કોઈક બટન ખોટા ડબ્બાવાય છે આટલું કરવા છતાંય બટન ખોટા ડબાવાય છે અને દબાવાય કોઈ નક્કી નથી તમે કથા હો રાત ને દિવસ વચનાબદની કથા વાંચતા અને કથા કરતા હો રાતને દિવસ તમે બધું જ કરતા હો સત્સંગ લક્ષી છતાંય પણ ભગવાનની વાસના ઘટી જાય જો ધ્યાન ન રાખો તો અમારે પણ ફેર પડી જાય તો તમે તો ગ્રહસ્તાશ્રમમાં રો છો તમે જો સાવધાન ના રહો તો ભગવાનની વાસના જે થોડી ઘણી હોય ને ઝાકળની જેમ ઉડી જાય એટલે ભગવાનની વાસનાને રોજ ભેગી કરો રોજ ભેગી કરો આજ કેટલી જ કાલ કેટલી વધી આ શક્તિ ભગવાનની કેટલી વધી કેટલી બધી ઘણા ભક્તો એવા હોય એ કે મને શરૂઆત હતી ને સત્સંગમાં નવો નવો આવે ને ત્યારે આમ મહારાજ બહુ જ આમ સુખ આપતા ને બહુ સુખિયા રાખતા અને પછી સ્વામી આ પાંચ દહ વર્ષ થયા ને ખબર નહીં ભગવાન ક્યાં જતા રહ્યા છે પણ બટન ઊંધા ડબાવ્યા ભાઈ ઊંધા ડબાવ્યા થોડું કાંઈ કરતો થયો ને થોડું કાંઈ તારા વખાણ થયા ને થોડું આમ થયું ને થોડું કાંઈ બે જણ પૂછતા થયા ભગત આમ કેમ કરીશું ને તમે કોઈ એમ જ કરતા થઈ ગયા બે સાધુએ પૂછ્યું એટલે તમને થઈ ગયું કે હવે હું તો પૂર્ણ બળિયો છું એટલે જ મને પૂછે જ હું બહુ હું બહુ વ્યવસ્થિત છું હમજનવાળો છું એટલે જ મને પૂછે જ બસ પૂરું થઈ ગયું મારું ને તમારું એમ જ બગડ્યું છે જે જે આપણું બગડ્યું છે એમ જ બગડ્યું છે સોનાની ખાંડમાં સોનું ભેગું ના કરી શકે અને સોનાની ખાંડમાં તાંબુ ભેગું કરે ને એનાથી મોટો મૂરખ કયો મૂરખ છીએ તો સોનાની ખાંડમાં અને છતાંય સોનું ભેગું કરવા તો ઉતર્યા છીએ ખાંડની અંદર અને સોનું ભેગું ના થયું અને તાંબુ જ ભેગું થાય તાંબુ જ ભેગું તાંબુ આવે જ ક્યાંથી તાંબુ આવે છે ક્યાંથી ભાઈ તારું ઉત્પાદન પોતાનું છે ખાન તો સોનાની છે પણ તું કઈક એવો માલ લઈને ભેગો આવ્યો છે ને એ માલમાંથી તાંબુ પ્રગટ થઈ જાય છે 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 એમ આ આ જગ્યા તો એવી જ જ જ સમુદાય એવો ભગવાનની વાસના પણ ભગવાનની વાસના નથી વધતી બીજી કોઈ વધે છે તો બટન ઊંધા દબાવાય છે પોતે જે ઊંધા દબાવેલા બટન હોય એને ગોતવા પડે મહારાજ કે જીવને બળ પામવાના અર્થે ભગવાન ને ભગવાનના ભક્તની સેવા બરોબર બીજો કોઈ ઉપાય નથી દેહ ધરીને જે સેવા બની આવે એ જ અતિશય શ્રેષ્ઠ સાધન છે મધ્યના ત્રેસઠ માં મહારાજ કહે છે લો આ દેહ ધરીને ભગવાનના ભગતની જેવી સેવા બની આવે ને એ શ્રેષ્ઠ છે ભગવાન અથવા સંત સેવા કરે તે શ્રેષ્ઠ છે પ્રથમનું એકત્રીસમું અને જે ટેલચાકરી કરે એને ભક્તિવાળો કહીએ આવું પ્રથમના એકત્રીસ માં મહારાજ કહે છે લો એટલે ભગવાનના ભક્તની જે સેવા કરે ને એની ઉપર ભગવાન બહુ રાજી થાય અખંડાનંદ સ્વામી બીમાર હતા લોહીખંડ પેટ બેસનું થઈ ગયું હતું લાડુબાન જીવબા કરિયાના મીનબાઈને મળવા ગયા હતા ત્યાંથી પાછા આવે છે ઝાડીમાં સ્વામી સ્વામીને લોહીખંડ પેટ એટલે સ્વામી ઝાડીમાં પડ્યા હતા એકલા હતા સ્વામીને ઝાડા પેશાબ થઈ ગયેલા લોહી પડે ઝાડામાં સ્વામીનું આખું આખું શરીર ગંધાય કારણ કે ચાલી ના શકે અશક્તિને સ્વામી સ્વામિનેયન સ્વામિનેન કરે આ બહેનોએ આ અવાજ સાંભળ્યો લાડુબાન જીવબાએ વેલ ઊભું રાખ્યું અને વેલુડું ઊભું રાખીને વેલુડું ચલાવવા વાળાને કીધું કોણ આ સ્વામિનયન કરે જોયા જોયા ગયા ત્યાં તો જાડીમાં અખંડાનંદ સ્વામી અખંડાનંદ સ્વામી પેલા વેલડાવાળાએ આવીને કીધું કે આવું છે અને સ્વામીના કપડાં બગડેલા છે તે લાડુબાન જીવબા કે જો ભાઈ હવે આ વેલડામાં સ્વામી બેસશે અમે બે ઉઘાડા પગે ચાલશું રસ્તા વચ્ચેથી જે રાજકુંવરી છે જેને ક્યારેય પણ પૃથ્વી પર પગ મૂક્યો નથી એ બે બાઈઓ રસ્તા ઉપર ઉઘાડા પગે ચાલે સ્વામીના કપડાં પહેલાં પેલા નોકર જોડે ઉતાવળાયા કપડાં પોતે ધોયા કપડાં સુકવીને પેલા નોકરને આપે નોકર પહેરાવે સ્વામીને અને સ્વામીને ગાળામાં બેહાડ્યા થોડુંક ગાળું આગળ હાલે સ્વામીને ફરીથી લોહીખંડ પેટબેસનું ઝાડા પેશાબ થઈ જાય ફરીથી એ કપડાં ધોવે કપડાં પહેરાવે અને આગળ લઈ જાય બે બેનો સ્વામીની આવી ટેલ ચાકરી કરતા 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 ઘટપુર સુધી આવે ઘટપુર સુધી આવે લાડુબાન જીવુબા એટલે અખંડ મૂર્તિમાં રમવા આ બધા તો ભગવાનની સંપૂર્ણ વાસનાવાળા છતાંય પણ જો એ આટલી ટેલચાકરીમાં માનતા હોય તો આપણે કેટલી કરવી જોઈએ જોકે હું જોઉં છું કે લોયાધામ પરિવારની અંદર આપણા ભક્તોમાં આવી ટેલ ચાકરી કરવાની જબરી ટેવ છે પણ ખૂબ ટેલચાકરી કરો ખૂબ ટેલચાકરી કરો અહીં લોયાધામ પરિવારમાં એવી ટેલચાકરી કરવાની ટેવ હશે ત્યારે તો અજાના માણસો અહીં આવે છે અને અજાના માણસો આવ્યા હોય અહીં રસોડામાં ઠાકુરજી જમાડતા હોય કે અહીં આવે પહેલી જ વખત આવ્યો હોય એના હૃદયમાંથી એક ઉદ્ગાર નીકળી જાય છે અહીં આવીએ છે તો એવું લાગે છે કે આખું અમારું ફેમિલી છે આ વાતને હું ઘણી વખત જાહેર સભા મોટી સભામાં કહું છું કારણ કે અહીંથી એ જેવો ઉપર આવે ઉપર આવે અને તરત એમ કે અહીં આવે ત્યારે ફેમિલી જેવું લાગે છે અને એવું જ કરજો ચાકરી ખૂબ કરજો એકાબીજાની ચાકરી ખૂબ કરજો ખૂબ કરજો મર્યાદાની અંદર રહી પુરુષો પુરુષોની સેવા બહેનો બહેનોની સેવા એ બોર્ડરમાં રહી જે ટેલચાકરી કરે છે ભગવાનના સંત તમને ક્યારેય પણ એમ ખબર પડે કે આજે ભગવાનના સાધુ બીમાર થયા છે તમારા જીવનની જો સુવર્ણ તક હોય તો સાધુ બીમાર થાય એ પ્રાર્થના ના કરતા કે સાધુ બીમાર થાય પણ તમારી માટે સુવર્ણમાં સુવર્ણ તક સાધુ જ્યારે બીમાર થાય ત્યારે સેવા કરવા માટે રોકાઈ જાઓ આજે આપણા પૂજ્ય યોગી સ્વામી ધામમાં ગયા એ ધામમાં જતાં પહેલાં જે એની એક મહિનો ચાર દિવસ સેવા કરવા માટે જે પૂજ્ય સંતો પૂજ્ય મુનિવલભ સ્વામી પૂજ્ય પ્રીતમ વલ્લભ સ્વામી પૂજ્ય ઋષિવલભ સ્વામી આ સંતો બધા સેવામાં રહ્યા અક્ષર સ્વામી સેવામાં રહ્યા હતા અને વડોદરાના હરિભક્તો નાની નાની જોબો કરવાવાળા જોબ કરવા નથી ગયા જોબ કરવા નથી ગયા તમે વિચારો જેના ઘરની અંદર મહિનાના પગારથી જ ઘર ચાલતું હોય એ વ્યક્તિઓ જોબ કરવા નથી ગયા સાધુની સેવા માટે એની જિંદગીમાં કમાઈ ગયા એ કમાઈ ગયા કમાઈ ગયા રખડવા માટે રજાઓ મળે ક્રૂઝોમાં ફરવા માટે રજા મળે આપણને માઉન્ટ એવરેસ્ટના શિખરો પર ફરવા માટે રજા મળે ચંદ્ર પર જવા રજા મળે અને ભગવાનને ભગવાનના ભક્તની સેવા માટે રજા ના મળે ઘનશ્યામ મહારાજનો ઉત્સવ આવતો એને રજા ના મળે એ તો ઘણી વખત દાંત આવે ને રડું આવે બે થાય હસવું પણ આવે અને રડું પણ આવે એક ભગતને હમણાં ફોન કર્યો મેં કીધું ભાઈ ઉત્સવમાં તો આવજો મને કે હમણાં હું હમણાં હું ક્રૂઝમાં જઈને આવ્યો છું હવે હું યુરોપ જવાનો છું હું જ્યારે ઉત્સવ છે ત્યારે યુરોપ જવાનો છું હમણાં ક્રૂઝમાં જઈને આવ્યો છું એની આગળ ક્યાંક બીજે ફરીને આવ્યો છું એક જગ્યાએ ફરીને આવ્યો છે બીજી જગ્યાએ ફરવા જવાની તૈયારી કરે છે અને ઉત્સવ વખતે આ જગ્યાએ ફરવા જવું છે લો હવે એને એમ કોઈ એક દિવસ ભાઈ મંદિર આવજો ને તેને ટાઈમ નથી ટાઈમ નથી ત્યારે આપણને દાંત આવે અને રડું પણ આવે બે વસ્તુ થાય ખપ ઓછો છે ખપ જો ખપ હોય તો તો શું ના થાય શું ના થાય બધું જ થાય અખંડાનંદ સ્વામીની સેવા કરતાં કરતાં કરતા કરતા ગઠપુરના દરબારમાં લાવ્યા અને સ્વામીની દોઢ મહિના સુધી લાડુબાન જીવબાએ ખબર રાખી સ્વામી માટે થાળ કર્યો થાળ કરીને મોકલાવે સ્વામીને જેવું રૂચે એવું પૂછે સ્વામી તમને શું ભાવશે સ્વામી ઘણી વખત અડધી રાત્રે માગે તો અડધી રાત્રે આપે અને સ્વામીને બહુ જમાડીને વ્યવસ્થિત સ્વામીનું શરીર થયું સ્વામી સાજા થયા ત્યાં સુધી ચિંતા કરી ચિંતા કરી ઘણા ભક્તો બહુ ચિંતા કરે બહુ ચિંતા કરે અને ખરેખર કરવી પણ જોઈએ ભગવાનના સંતો ભક્તોની એવી ચિંતા કરવી જોઈએ એમાં એમાં જ હેત વધે ને બાકી હેત વધે ક્યારે ભગવાનના સાધુમાં ને ભગવાનના ભક્તમાં હેત થયું ક્યારે કહેવાય ક્યારે થયું કહેવાય આજે એક આપણા પરિવારના કોઈ બીમાર હોય અને એની સેવામાં અને એની ખબર લેવા જ્યારે પહોંચી જાય ત્યારે સાચું કહેવાય સાચું કહેવાય કોઈ ભગત ક્યાંક રહેતો હોય અને એવા ભગતને ત્યાં એને એણે ત્યાં ટિફિન આપવા માટે બીજો વાર ભગત પહોંચી જાય દવાખાનામાં જવાનો ટાઈમ આ ભગત પાસે ના હોય તો એ એવું સમજે કે એ પરિવારના છે મહારાજ છે ને અને એની પાસે ટાઈમ હોય ને એ ટિફિન જ્યારે દવાખાને આપવા પહોંચી જાય ટેલચાકરી છે એવી ટેલચાકરી કરવાવાળા ભક્તો ઘણા છે ઘણા છે એને ધન્યવાદ છે કે જેને આવા સંસ્કાર છે અને જેને આવી ટેલચાકરી કરવાની ટેવ છે ભગવાનની વાસના એને વધી જ જવાની કારણ એ છે કે જ્યારે એવી ટેલચાકરી કરે છે ત્યારે એવા હૃદય એ સાધુ કે ભક્તના હૃદયમાંથી એક ઉદ્ગાર નીકળે છે કે આને હું શું આપું અખંડાનંદ સ્વામીના હૃદયમાંથી એક ઉદ્ગાર નીકળ્યો કે હું આ લાડુબા જીવબા મારી આટલી ચાકરી કરે છે તો હું શું આપું હવે એમને તો ખબર છે કે લાડુબાન જીવબાની સ્થિતિ તો બહુ ઊંચી છે લાડુબાન જીવબાને હું શું આપવાનો સ્વામી કે મારી પાસે લાડુબાન જીવબાને આપવા માટે કાંઈ નથી પણ મહારાજ તમે એની ઉપર જેટલા રાજી છો ને એનાથી વિશેષ રાજી થજો આવું સ્વામીએ મનોમન લાડુબાને જીવબાને આશીર્વાદ આપ્યા જો લાડુબાન જીવબાએ મહિમાથી સેવા કરી પણ મર્યાદામાં રહીને કરી જોયું નોકર પાસે કે પછી તો અહીં આવે ત્યારે દાદા ખાચર પાસે સ્વામીના ધોતિયા મગાવે ધોવે જાતે બધું કરે જાતે સુકવાઈ જાય એટલે દાદા ખાચર હંકેલીને આપી આવે સ્વામીને અને સ્વામીને પહેરાવે દોઢ મહિનો થયો દોઢ મહિનો ત્યારે એક વખત સ્વામીએ રાત્રે બાર વાગે કીધું કે મારે સેવક જે હશે બાજુમાં એને કીધું કે જીવબાને કોને મારે તાંદલજાની ભાજીનો રોટલો જમવો છે બાર વાગે માગ્યા હવે ટેલ ચાકરી કરાવાય કોની જોડે કોને કહેવાય રાતે બાર વાગે કે રોટલો ને ભાજી જમવા છે અને સમજવું હોય તો અભાવ લઈ લે સાધુનો કે રાતે બાર વાગે રોટલો ને ભાજી હોય સાધુ થઈને રાતે બાર વાગ્યા પછી પણ જેની ઉપર ટેલ ચાકરીનો વિશ્વાસ હોય ને એને કહી શકે મોટા સાધુઓ કહે ને ભગવાનના ભક્તોને નિસંકોચ કહી શકે નહીં તો એવા સેવક હોય તો માથું દુખતું હોય તો એમ ના કહેવાય કે ભાઈ માથું દુઃખે છે માથું દુખે છે ગોળી લઈને ઊંઘી જાઓ એટલે સારું થઈ જશે લો મને કોઈ કહે ને માથું દુખે છે તો હું એમ જ કહું ગોળી લઈ લીધી ગોળી લઈ લો ઊંઘી જાઓ હાજા થઈ જશો હવા પેટ દુખે છે દવા લઈ લો પગ દુખે છે દવા લઈને ઊંઘી જાવ એટલે સારું જ થઈ જશે હવા રોધીમાં તો સારું થઈ જ જવું જોઈએ અને કોઈ આવા સંતો હોય તે કે માથું દુખે છે બામ લગાવી દઉં સ્વામી પગ ડબાવી દઉં સ્વામી જ જોઈએ અને જ જોઈએ બોલો અખંડાનંદ સ્વામીએ ભાજીને રોટલો માગ્યો ને ત્યારે જીવુબાને થયું કે અત્યારે ભાજી તો લક્ષ્મીવાડીએ થયેલી છે રાત્રે ભાજી તો તોડે કોણ અને તોડી આપે ઓલો કેવી રીતે જો હું એવું કહું કે સ્વામી માટે જોઈએ છે તો તો ઓલાને તો એટલો મહિમા હોય નહીં એટલે જીવુબાએ ઓલા પાર્સદને એવું કીધું કે જા વાડીએ અને વાડીએ જઈને એવું કહેજે કે મહારાજને ભાજી જમવી છે એટલે ભાજી તોડી આપો હવે જમવી હતી સ્વામીને જીવુબાએ લાડુબાએ મગાવી મહારાજના નામે ભાજી મગાવીને ભાજી બનાવી રોટલો બનાવ્યો સ્વામીને ગરમા ગરમ રોટલો ઘી થોડું પૂરીને મોકલ્યો સ્વામી રોટલો ને ભાજી જમ્યા સ્વામી બહુ રાજી થયા પણ બીજે દિવસ સવારમાં જીવુબા મહારાજ પાસે જઈને કે મહારાજ તમારો ગુનો થયો છે એક તમારા વાંકમાં આવી છું મહારાજ કે શું વાંકમાં આવ્યા છો જીવબા તમે તો કેવા વર્તમાન કેટલા કડક વર્તમાન પાડો છો તમે તો ધર્મ નિયમમાં અતિશ અતિશય કડક છો તમારા ત્યાગને વૈરાગ્ય કહેવા છે તમારાથી શું ભૂલ થઈ જીવ બા કે મહારાજ થોડું ખોટી બોલી છું હું ખોટું બોલી છું શું મહારાજ અખંડાનંદ સ્વામીને ભાજીને રોટલો જમવાતા એટલે સ્વામીને જમાડવા માટે મેં મહારાજ વાડીવારાને એવું કેવડાયું મહારાજને જમવો છે એટલે તમારા નામે મેં ભાજી મગાવી મહારાજ આટલો મારો ગુનો છે ત્યારે મહારાજ મહારાજ ગાદી પરથી ઊભા થઈ ગયા અને મહારાજ નાચવા લાગ્યા જીવ બાજમાંથી દળદડ આંસુડા પડવા માંડ્યા ખુશીના મહારાજ કે જીવુ બા લાડુ બા માગો માગો તમે જે માગો એ હું આપું તમારી પર બહુ રાજી છું હું જાણું છું અંતર્યામી રૂપે તમે મારા સાધુની દોઢ મહિના સુધી ટેલચાકરી કરી છે માગો ત્યારે લાડુબા જીવબા કે મહારાજ આ ગઢડું તમારું ઘર ને બીજો બધો પરદેશ ગઢડું મારું હું ગઢડાનો એ જે કડી છે ને કે મારું એ જે ગઢડા શહેરના શ્રીજી મહારાજ થયા આજે સ્વામીનું ગઢડું એવું લખાય છે બસોના બોર્ડ ઉપર પણ સ્વામીનું ગઢડું લખાય છે સ્વામિનારાયણનું તો કે ગઢપુર ઓગણત્રીસ ઓગણત્રીસ વર્ષ જે ગઢપુરમાં શ્રીજી મહારાજ રહ્યા બાર ગમે ત્યાં જાય તો ગુમરી ખાઈને ગઢપુર જ આવે ગઢપુર જ અક્ષરોડી એનું ઘર ગણાયું એની પાછળનું જો કારણ હોય તો સાધુની ટેલ ચાકરી સાધુની ટેલ ચાકરી કરી તો ભગવાન વસ થઈ ગયા આ વાત અહીં શ્રીજી મહારાજે બહુ જ બહુ જ વિચારીને અને આપણા જેવા ઓછી મુમુક્ષુતા ધરાવતા મુમુક્ષો માટે જ આ વાત કરી છે દેહ કરીને જેને ભગવાનની વાસના વધારવી હોય દેહ કરીને ભગવાનના ભક્તોની ટેલચાકરી શરૂ કરી દો હૃદ અંતકરણ શુદ્ધ ના થાય એવું બને જ નહીં આજ સુધી બન્યું નથી એકને એક બે જ થાય એમ જે ભગવાનના ભક્તની દાસત્વ ભાવે દેહ કરીને ટેલચાકરી કરે એના હૃદયમાંથી તમામ દોષો જાય જ જાય જ પણ હા એ ટેલ ચાકરી કરવામાં ભાવ શુદ્ધ હોવો જોઈએ ખબર હોવી જોઈએ કે ભગવાનની વાસના વધારવા માટે ટેલ ચાકરી કરું છું પછી ટેલ ચાકરી કરીએ ને એટલે આપણા વખાણ બહુ થાય કે અમારા આ ભગત તો પણ એવા નિર્માની એવા દાસત્વ ભાવવાળા બધાની ડીસો ઉપાડ લે બધાની જગ્યા પર પોતું મારી દે અને પછી એ વખાણ બહુ થાય ને એટલે ભગવાનની વાસના વધારવાની જગ્યાએ વખાણની વાસના થઈ જાય ભગવાનની વાસના જાય પછી વખાણની વાસના થઈ જાય પછી ક્રિયા તો એની એ જ થાય પણ એ ક્રિયામાં સતત ઉદ્દેશ એમ રહે સતત ઉદ્દેશ એમ રહે પેલામાં સતત ઉદ્દેશ એમ રહે ભગવાનની વાસના વધારવી છે આમાં સતત ઉદ્દેશ એમ રહે મારા વખાણ થાય મને સારો કે મને દાસત્વ ભાવવાળો કે મને નિર્માની કે હું તો અડધી રાત્રે સેવામાં લાગી જાઉં એવું મારું વર્ણન થાય આવું બધા ઉદ્દેશોએ સહિત પછી એ થવા લાગે એટલે એને થાય એવું કે બટન તો સાચું દબાવું છું બટન સાચું દબાવું છું છતાંય પણ રિઝલ્ટ કેમ નથી આવતું કારણ કે વાયરસ આવી ગયા છે બટન તો સાચું જ દબાવો છો પણ વાયરસ આવી ગયા છે અને આવા વાયરસ મુમુક્ષુના જીવનમાં બહુ આવે છે કારણ કે માયા છે ને એ આપણને કોઈ રીતે છોડવા તૈયાર જ નથી એને આપણી સાથે એટલું હેત છે એટલું હેત છે આપણી એવી વાલી મા છે માયા એટલે આપણી મા આપણી મધર છે હવે માને છોકરા રે કેટલું હેત હોય કેટલું હેત હોય કોઈ માંથી પોતાનું છોકરું વિખૂટું પડી ગયું એ માને પોહાય કોઈ દી હવે આપણે બધા આપણી માને છોડવા તૈયાર થયા છે માયા રૂપી માં હું તો જઈશ ગિરિધર જોવા રે મામુને વારી કઈ પ્રેમાનંદ સમયે કોને મા કીધી માયા હવે આ માયા આપણને છોડવા તૈયાર નથી માયા રૂપી મા ક્યાં તો મારું વાલું છોકરું કેટલા જન્મો જન્મથી મારા ખોડે રમાડું છે અને હવે આને પુરુષો તમને ખોડે રમવા જવું છે ક્યાંથી કોળ કરી લાવ્યો ક્યાં મોટા પુરુષે આને ફસાયો છે એટલે પછી એ મા છે ને ધીરે 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 આવે એ જોવે મારું છોકરું અત્યારે શું કરે છે મારું છોકરું બહુ સેવા કરે છે હાલો એને સેવા રૂપે કંઈક પકડવું પછી વખાણ કરાવે બીજા દ્વારા વખાણ કરાવે અને વખાણ કરાવે ને પછી છોકરાને એનો સ્વાદ ચખાડે અને છોકરાને સ્વાદ ચખાડે ને ધીરે ધીરે પોતાના ખોડામાં લઈ લે આવું તો મા આપણી આ માયારૂપી મા બહુ કામ કરે છે આવું આપણને ઘણી વખત કારણ કે એને એને ગમતું જ નથી પોતાનો છોકરો પોતાથી દૂર જાય ગમતું જ નથી મા તો પોતાના છોકરાને છાતીએ જ લગાડી રાખે આ મા કે હું તને જન્મો જન્મથી મારી છાતીએ લગાડીને બેઠી છું અને તું ક્યાં ભાગ્યો જા છો ક્યાં ભાગ્યો જા છો આ કથા સાંભળી લે કલાક વાંધો નથી દીકરા સાંભળી લે પણ જો કથામાં નહોતું આવ્યું ગઈકાલે કે બધું આવે પણ બધું કંઈ કરવાય કરાઈ નહીં ગઈકાલે જ સ્વામીએ કીધું હતું ને બસ ગ્રહણ કરી લે એ ગ્રહણ કરી લે એ વાતને ગ્રહણ કર પેલી ઠાકુરદાસને એની પત્નીએ છેડાવ્રત રાખે એ ગ્રહણ ના કરતો પણ એ વાત કરીને તરત સ્વામીએ કેવું કીધું એટલે પછી હરિભક્તો થાય સ્વામી બહુ સમજુ છે હા આ યુગ પ્રમાણે કે છે એમ એ કોણ સમજાવે તમને માં સમજાવે છે માયારૂપી માં બાકી તો જે બળિયો હોય ને એ તો એ વાતને ગ્રહણ જ ના કરે એ તો સમજે કે સ્વામી નીચા લેવલ માટે વાત આપણે તો જ થવાનું છે આવું સમજે પણ જે આમ નીચા વાત અમે ક્યારેક કરીએ અને તમે ગ્રહણ કરી લો એટલે સમજવાની કે આ માનું વાત્સલ્ય મળે છે મા ક્યાંક અંદર બેઠી બેઠી હાથ ફેરવે છે કે બેટા જો આ વાત હાચી આ સ્વામીએ કીધું ને એ હાચું અમે કહીએ કે ભલે ઉત્સવમાં તમે દી ના આવી શકો તો ત્રણ દિવસ એક દિવસ પણ તમે આવજો એક દિવસ આવજો અમે જાણીએ છીએ તમે ગ્રહસ્થ આશ્રમમાં છો અમે જાણીએ છીએ તમારા ધંધા બિઝનેસ છે એટલે તરત તમને સમજાવે જો સ્વામી કેટલા સમજું છે સ્વામી યુગ સાથે ચાલે છે સ્વામી જોયું આપણી પરિસ્થિતિને સમજે છે જોયું ને સ્વામી આજ કીધું ને કે એક દિવસ આવશો તો એ ચાલશે એ કોણ સમજાવે છે તમને સ્વામી નથી સમજાવતા તમે કઈ સંતોની આજ્ઞામાં નથી એ તો ઓલી મા અંદર બેઠી બેઠી હાથ ફેરવેશ કે બેટા તું જો હાથ દી ત્યાં જતો રહીશ અને તને ન્યાય એ બધો રંગ જળશે અને તારા હૃદયમાં પછી એ બધું રમવા લાગશે તો મારું શું થશે મારો માન દીકરા તારો સંબંધ તો આપણો જન્મો જન્મનો છે બેટા આ તો આ જન્મે તને મળ્યા ગુરુજીના સાધુ તો આ જન્મે મળ્યા આ વચનામૃત તો તને આ જન્મે મળ્યું જન્મો જન્મથી તો આપણે છીએ તને લાડે કોડે મોટો કર્યો છે બોલો આવું બધું સમજાવે અને પછી લઈ જાય આ સંવાદ તો તમારે ખાલી સાંભળવા જેવો છે ક્યારેક જુઓ ને મા બાજુ તો મજા આવે એ માનો સંવાદ ક્યારેક સાંભળો એ ઇનડાયરેક્ટલી પડદા પાછળથી ઘણા હાથ ફેરવે છે આપણને હવે એના હાથને બંધ કરો એ માને કે ભાઈ આ જુદી તું પારકી હતી મને ખબર નહોતી કોઈ છોકરો હોય અને પારકીમાં ત્યાં મોટો થયો હોય અને મોટો થઈને ચાલી વર્ષે એને ખબર પડે ને કે મારી ઓરિજિનલ આ છે તો ચાલી વરસ ચાલીસ વર્ષ મોટો થયો ને જેને ઘેર એમાંથી હેઠ તૂટી જાય દેહ ને દેહના સંબંધીનું હેત એવું છે તરત એમ થઈ જાય ઓહો મા આ મારી મા તરત એના પ્રત્યે આ એમ આપણી મા તો મહારાજને ગુરુજી જેવા મોટા સાધુ છે આ તો પારકીમાં પકડી ગઈ હતી અત્યાર સુધી જન્મો જન્મ ધવરાવી ધવરાવી અને જન્મ મરણના ફેરામ નાખી દીધા માટે એમાંથી નીકળવું છે અને ભગવાનની વાસના વધારવી છે અને એના માટે ભગવાનના ભક્તની ટેલ ચાકરી કરવી હજુ આગળ કહે છે પરિચર્યા કરે અને ભગવાનની કથા સાંભળે હવે એ બધું છે એ થોડી ઘણી વાતો ફરીની સભામાં આપણે સાંભળશું અને મહારાજનું આ વચનાવૃત ત્યારે આપણે મહારાજનો પાછો અભિપ્રાય થોડો ઘણો છે એ સાંભળશું પણ સુખ મુનિના જવાબને મહારાજે માન્ય રાખી ત્રીજા ઉપાયની અંદર એક તો ધર્મ નિયમને દ્રઢ પાડવા અને બીજું કે ભગવાનના ભક્તની ટેલચાકરી કરવી હજુ પણ મહારાજે ટેલચાક્રીના વિષયમાં જ હજુ બીજી વાત કે છે એને આપણે ફરી વખત સાંભળશું હરિકૃષ્ણ કૃષ્ણ મહારાજની જે શ્રીપતિમ ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે હરિકૃષ્ણ મહારાજની